नमस्कार, आप જોઈ રહ્યા છો આઈસીબી 24 ન્યૂઝ. જોઈએ આજના સમાચાર. મોરબીમાં જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ આયોગ રાજકોટ અને મોરબીના ઉપક્રમે ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા ગ્રાહક જાગૃતિ સેમિનાર યોજાયો હતો. આ ગ્રાહક જાગૃતિ સેમિનારમાં ગ્રાહક સુરક્ષા કોર્ટ રાજકોટના બંને ન્યાયમૂર્તિ શ્રીઓ હાજર રહ્યા હતા. મોરબીમાં જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ આયોગ રાજકોટ અને મોરબીના ઉપક્રમે ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા જાગો ગ્રાહક જાગો સેમિનારનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોરબી શહેર અને ગ્રામ્ય વિસ્તારના ગ્રાહકોને માર્ગદર્શન આપવા રાજકોટ ગ્રાહક સુરક્ષા કોર્ટના ન્યાયમૂર્તિ શ્રી તરુણકુમાર સાંખીલા અને મુકેશચંદ્ર ભટ્ટ દ્વારા માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. ન્યાયમૂર્તિશ્રીઓએ જણાવ્યું હતું કે ગ્રાહકોમાં થતી છેતરપિંડીથી બચવા, ગ્રાહકો અને ગ્રાહકોના કાનૂની હક મેળવવા લોકો વધુમાં વધુ સજાગ બને એ અંગે માર્ગદર્શન આપ્યું હતું અને આવા જાગૃતિ સેમિનારનું વધુમાં વધુ આયોજન થાય તે જરૂરી છે, કેમ કે સરકાર પણ ગ્રાહકોમાં જાગૃતિ આવે તેના માટે પ્રયત્નશીલ છે, જેથી ગ્રાહકોના હિતમાં 2019નો કાયદો બનાવ્યો છે જેનું દરેક ગ્રાહકો લાભ લે તેવું જણાવ્યું હતું. આ જાગૃતિ સેમિનારમાં રાજકોટ ગ્રાહક કોર્ટના સહ ન્યાયમૂર્તિ શ્રી તરુણકુમાર જે સાંખીલા, નગરપાલિકા પ્રમુખ શ્રી કુસુમબેન પરમાર, સહ ન્યાયમૂર્તિ મુકેશચંદ્ર એસ ભટ્ટ, શ્રીરામબેન માવાણી પૂર્વ સાંસદ અને પ્રમુખ શ્રી ગ્રાહક સુરક્ષા મંડળ રાજકોટ અને શ્રી એમ આર સાંચલા મામલતદાર મોરબી શહેર, શ્રી ઘનશ્યામસિંહ એસ ઝાલા પ્રમુખ નારાયણ સેવા સંસ્થા મોરબી, ડૉક્ટર લહેરુ પ્રમુખ સિનિયર સિટીઝન મોરબી, મહેશભાઈ ભટ્ટ મંત્રી સમસ્ત બ્રહ્મ સમાજ મોરબી, પ્રફુલાબેન કોટેશા નિવૃત્ત પ્રિન્સિપાલ સહિતનાઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લા અને ગ્રામ્ય વિસ્તાર ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા આયોજિત આજનું આ ગ્રાહક અભિયાન, ગ્રાહકોની જાગૃતિ અંગેનું જે સેમિનારનું આયોજન કરવામાં આવ્યું, ટૂંકી મુદતની અંદર આયોજન કર્યું પણ ખૂબ સરસ રીતે આયોજન કરવામાં આવ્યું છે, એ બદલ આ સંસ્થા અભિનંદનને આભારી છે. અને અહીંયા માર્ગદર્શન આપવા માટે અમને ગ્રાહક સુરક્ષા કોર્ટના બંને ન્યાયમૂર્તિશ્રીઓને અત્રે ઉપસ્થિત રહી અને માર્ગદર્શન પૂરું પાડવા માટે જે તક આપી છે એ પણ ખૂબ સરાહનીય છે. અને ગ્રાહકોમાં વધુમાં વધુ જાગૃતિ આવે અને ગ્રાહકોને થતી છેતરપિંડી અને એના અનુસંધાને જે કાનૂની હક છે ગ્રાહકોના, એના પ્રત્યે દરેક ગ્રાહકો સજાગ બને એ અંગે આ જે મહેનત કરવામાં આવી છે એ મહેનતને વધુને વધુ સફળ બનાવવા આવા કાર્યક્રમો થાય એ જરૂરી છે. અને સરકાર પણ આના માટે ખૂબ પ્રયત્નશીલ છે ગ્રાહક જાગૃતિ માટે અને ગ્રાહકોના હિતના રક્ષણ માટે. ખૂબ સરસ 2019નો ગ્રાહક સુરક્ષા કાયદો બનાવ્યો છે, એનો દરેક ગ્રાહકો લાભ લે એવી વિનંતી સાથે ખૂબ સરસ આયોજન કર્યું, એ બદલ સંસ્થાને ખૂબ ખૂબ અભિનંદન.